નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, વાત કરીશું આજના વિડીયોમાં ગુજરાત રાજ્ય સરકારના 9.44 લાખ પેન્શનો અને કર્મચારીઓ માટે ખુશખબર. મુખ્યમંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી, તેના વિશે આપણે ચર્ચા કરીશું. પહેલાં વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્કશન મૂકું છું. મિત્રો સો જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતની હરેક અપડેટ મળતી રહેશે. તો ચાલો મિત્રો, વધારે સમય ન બગાડતા આવડીને શરૂઆત કરું છું. તો મિત્રો, રાજ્ય સરકારના 9.44 લાખ પેન્શનો અને કર્મચારીઓ માટે ખુશખબર. મોંઘવારી ભથ્થામાં 4% વધારો જાહેર અને 6 માસની તફાવતની રકમ તે હપ્તામાં ચૂકવાશે. સાથે સાથે મિત્રો, ગુજરાત સરકાર ફટાફટ નિર્ણય કરવા લાગે છે. 3 જુલાઈ 2024ના રોજ 24,700 શિક્ષકોની ભરતી નિર્ણય કર્યા બાદ હવે સરકારી કર્મચારી માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના કર્મચારીઓના 7મા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024 આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવા તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ ને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે જે પેન્શનોને મળવાપાત્ર થશે. આમાં નિર્ણયનો લાભ 9.44 લાખ પેન્શનો કર્મચારીઓ લાભ થશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી તફાવત જુલાઈને પગાર મળશે. તો મિત્રો, મોંઘવારી ભથ્થામાં 6 માસની એટલે 1 જાન્યુઆરી 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ તય હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદનુસાર જાન્યુઆરી 2024 ફેબ્રુઆરી 2024ની મહિનાની તફાવતની રકમ જુલાઈ 2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ 2024ની તફાવતની રકમ ઓગસ્ટ 2024ના પગાર સાથે, તેમજ મે અને જૂન 2024ને મોંઘવારી ભથ્થાની એરિયસ રકમ સપ્ટેમ્બર 2024ના પગાર સાથે કર્મયોગની ચૂકવવામાં આવશે. સરકારે 1129.51 કરોડ ચૂકવશે. રાજ્ય સરકારના એરિયસ પેટ કુલ મળીને 1129.51 કરોડ રૂપિયા કર્મચારીને ચૂકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કર્મચારીઓના હિતકાર નિર્ણયના અમલમાં નાણાં વિભાગ દ્વારા જારી આદેશો કરવા અંગે પણ સૂચના આપવામાં આવી છે. મોંઘવારી ભથ્થા શું છે? તો મિત્રો, મોંઘવારી ભથ્થા એવું નાણું છે જે સરકારી કર્મચારી મોંઘવારી વધતા છતાં તેમનો જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારી, જાહેર ક્ષેત્રના કર્મચારી અને પેન્શનધારકો આપવામાં આવે છે. અને મિત્રો, દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે 6 મહિના એની ગણતરી કરવામાં આવે છે. આ સંબંધિત પગાર ધોરણ આધારે કર્મચારી મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધશહેરી અથવા ગ્રામીણ વિસ્તારમાં કર્મચારી માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે. મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે? તો મિત્રો, મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે છેલ્લા 12 મહિના અને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ACPI સરેરાશ અનુસાર. તો મિત્રો, આ હતી અપડેટ. થેન્ક યુ વેરી મચ.